જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, આજે હું તમને એક વાર્તા કહેવાની છું. આ વાર્તામાં જુદા જુદા લોકો આવવાના છે. આ બધા લોકોને તમારે ધ્યાનથી જોવાના છે અને વાર્તા સાંભળવાની છે. ચાલો તો આપણે વાર્તા સાંભળીએ. રવિવાર એટલે રજાનો દિવસ, મજાનો દિવસ. બોલો પપ્પા સાથે સ્કૂટર પર ફરવા નીકળ્યો. રસ્તામાં ગોવાળ મળ્યો. ભોલું કહે, પપ્પા જુઓ ગાયો ચરાવવાની કેવી મજા, હું તો ગોવાળ બનીશ. પપ્પા કહે, હા ભાઈ. આગળ જતા સુઠાને જોયો. ભોલું કહે, પપ્પા આ કોણ? પપ્પા કહે, સુઠાર. ભોલું કહે, હું તો સુઠાર બનીશ. કરવટ વડે લાકડું કાપવાની કેવી મજા. આગળ જતા લુહાને જોયો. ભોલું કહે, પપ્પા આ કોણ? પપ્પા કહે, લુહાર. ભોલું કહે, હું તો લુહાર બનીશ. હથોડાથી લોઢું ટીપવાની કેવી મજા. આગળ જતા ડ્રાઈવરને જોયો. ભોલું કહે, પપ્પા આ કોણ? પપ્પા કહે, ડ્રાઈવર. ભોલું કહે, હું તો ડ્રાઈવર બનીશ. મોટર ગાડી ચલાવવાની કેવી મજા. આગળ જતા પાઇલોટને જોયો. ભોલું કહે, પપ્પા આ કોણ? પપ્પા કહે, પાઇલોટ. ભોલું કહે, હું તો પાઇલોટ બનીશ. વિમાન ચલાવવાની કેવી મજા ભાઈ, કેવી મજા. આગળ જતા ડૉક્ટરને જોયા. ભોલું કહે, પપ્પા આ કોણ? પપ્પા કહે, ડૉક્ટર. ભોલું કહે, તો હું ડૉક્ટર બનીશ. દર્દીને ચેક કરી દવા આપવાની કેવી મજા. સ્કૂટર પર આગળ જતા દરજીને જોયો. ભોલું કહે, પપ્પા આ કોણ? પપ્પા કહે, દરજી. ભોલું કહે, તો હું દરજી બનીશ. માપ લઈને કપડાં સીવવાની કેવી મજા. આગળ જતા કુંભારને જોયો. ભોલું કહે, પપ્પા આ કોણ? પપ્પા કહે, કુંભાર. ભોલું કહે, તો હું મોટો થઈને કુંભાર બનીશ. માટીમાંથી વિવિધ વાસણો બનાવવાની કેવી મજા ભાઈ, કેવી મજા. બોલુના પપ્પાએ સ્કૂટર ઊભા રાખ્યું. બંને જણા સ્કૂટર પરથી નીચે ઉતર્યા. ભોલું કહે, પપ્પા આ કોણ? પપ્પા કહે, કડિયો. ભોલું કહે, તો હું કડિયો બનીશ. દિવાલ ચડવાની કેવી મજા. ત્યાંથી આગળ જતા મોચીને જોયો. ભોલું કહે, પપ્પા આ કોણ? પપ્પા કહે, મોચી. ભોલું કહે, હું તો મોચી બનીશ. ચંપલ સીવવાની કેવી મજા. આગળ જતા વાણંદને જોયો. ભોલું કહે, પપ્પા આ કોણ? પપ્પા કહે, વાણંદ. ભોલું કહે, તો હું વાણંદ બનીશ. વાળ કાપવાની કેવી મજા ભાઈ, કેવી મજા. ભોલુના પપ્પાએ તો સ્કૂટરને ઊભું રાખ્યું. ભોલું કહે, પપ્પા આ કોણ? પપ્પા કહે, ટ્રાફિક પોલીસ. ભોલું કહે, હું તો ટ્રાફિક પોલીસ બનીશ. સીટી મારી હાથ બતાવવાની કેવી મજા ભાઈ, કેવી મજા. હવે ભોલું અને પપ્પા ઘરે પહોંચ્યા. ઘર પાસે એક ફુગ્ગાવાળો ઊભો હતો. પપ્પાએ ભોલુને ફુગ્ગો અપાવ્યો. ભોલું તો ખૂબ જ ખુશ થઈ ગયો અને બોલ્યો, ફુગ્ગા વેચવાની કેવી મજા ભાઈ, કેવી મજા. હું તો ફુગ્ગાવાળો બનીશ.
આગળ જતા શાળા આવી. ભોલું કહે, પપ્પા આ શાળામાં શું હોય? પપ્પા કહે, શિક્ષક હોય, વિદ્યાર્થી હોય. ભોલું કહે, તો હું શિક્ષક બનીશ. છોકરા ભણાવવાની કેવી મજા ભાઈ, કેવી મજા. ઘરે પહોંચતા મમ્મીએ બૂમ પાડી, બેટા ભોલો હાથ પગ ધોઈને જમી લે, ખાઈશ નહીં તો મોટો કેમ કરતા થઈશ? ભોલો ખુશ થઈ બોલ્યો, પપ્પા ચાલો જમવા, હું તો જલ્દી જલ્દી મોટો થઈશ. બાળકો, તમે આ વાર્તામાં ઘણા બધા લોકોને જોયા. કયા કયા લોકોને જોયા? ગોવાળને જોયો, કુંભાર, સુથાર, લુહાર, કડિયો, દરજી, મોચી, શિક્ષક, ડોક્ટર, પાયલોટ, ડ્રાઈવર, ટ્રાફિક પોલીસ. તો આ બધા લોકોને શું કહેવાય? વ્યવસાયકારો કહેવાય. શું કહેવાય? વ્યવસાયકારો કહેવાય. તો બાળકો, આ વાર્તામાં ભોલું તો મોટો થઈને કંઈક બનવા માંગે છે, પણ ભોલુભાઈ તો જમવા બેસે છે અને બધું ભૂલી જાય છે. તમે બધા ભોલું જેવા છો? ના, તમે ભોલું કરતા અલગ છો. તો તમે મોટા થઈને શું બનવા માંગો છો? તમે જે બનવા માંગતા હોય તો હું જ્યારે તમને મળું ત્યારે તમારે મને કહેવાનું છે. કહેશો ને? તો આજે આપણે આવા જ વ્યવસાયકારોનું એક ગીત જોઈએ. જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો, ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભાર ભાઈ. ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભાર ભાઈ. માટી માટી માટલીનો ઘાટ બનાવે કેવો? જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો. લેલું ને ઓળંબો લઈને આવ્યા કડિયા ભાઈ. લેલું ને ઓળંબો લઈને આવ્યા કડિયા ભાઈ. ઈટ માટી ટી ચણી ચણીને મહેલ બનાવે કેવો? જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો. કરવટ વાસલો ઈંદડું લઈને આવ્યા સુથાર ભાઈ. કરવટ વાસલો ઈંદડું લઈને આવ્યા સુથાર ભાઈ. લાકડ કામ કરીને તો રંગ ચડાવે કેવો? જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો. એરણ ને ધમણ લઈને આવ્યા લુહાર ભાઈ. એરણ ને ધમણ લઈને આવ્યા લુહાર ભાઈ. લોડુ ટીપી જોત જોતામાં પલંગ બનાવે કેવો? જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો. સોય ટેપને સંચો લઈને આવ્યા દરજી ભાઈ. સોય ટેપને સંચો લઈને આવ્યા દરજી ભાઈ. કાપડ કાપી જોટ જોટામાં કોટ બનાવે કેવો? જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો. રાપીને પોલીસ લઈને આવ્યા મોચી ભાઈ. રાપીને પોલીસ લઈને આવ્યા મોચી ભાઈ. ચામડું કાપી જોટ જોટામાં બૂટ બનાવે કેવો? જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો. અસ્ત્રો કાતર ડર પર કાસકો લાવ્યા વારંડ ભાઈ. અસ્ત્રો કાતર ડર પર કાસકો લાવ્યા વારંડ ભાઈ.
ફુવારો છાંટી બાલ કાપીને વટ પાડી દે કેવો જામ્યો કારીગરનો મેરો જામ્યો કારીગરનો મેરો સાંભળવાની અને વ્યવસાયકારોના ચિત્ર જોવાની મજા આવી ને તો આવી જ મજા આપણે આગળ કરતા રહીશું બાય.